હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી બાદ નવી સરકારી ભરતીની પરીક્ષાની તારીખ જાહેર થઈ શકે છે. મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા શરૂ. આરોગ્ય શાખામાં નિમણૂક માટે 20,000 અરજી, હવે પરીક્ષા લેવાશે. જાન્યુઆરી સુધીમાં પરીક્ષા યોજવા માટે એજન્સીને સૂચના અપાઈ. અમદાવાદમાં પણ હશે પરીક્ષાના કેન્દ્ર. રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક બાદની સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે, જેમાં 20,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શક્યતા છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં મેડિકલ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની જગ્યાઓને મંજૂરી અપાઈ છે, જેમાં અરજીઓ મંગાવવામાં આવી હતી. આ પૈકી હેલ્થ વર્કર માટે સૌથી વધુ 15,000 અરજીઓ આવી છે, જ્યારે બાકીના સંભાગમાં પણ અરજીઓ આવતા કુલ ઉમેદવારની સંખ્યા 20,000ને આંબી ગઈ છે. આ કારણે જુનિયર ક્લાર્કની ભરતી બાદ સૌથી મોટી ભરતી પ્રક્રિયા બનવાની છે. તેથી ડિસેમ્બરના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં જ પરીક્ષા લેવાય તેવું આયોજન કરવા માટે એજન્સીને આદેશ આપી દેવાયા છે. જો માત્ર રાજકોટમાં જ પરીક્ષા લેવામાં આવે તો ઉમેદવાર અને તંત્ર બંને ઘણી અગવડતાઓનો સામનો કરવો પડે તેમ શકે છે. આ કારણે અમદાવાદમાં પણ પરીક્ષા લેવામાં આવશે, જેથી તે જિલ્લાની આસપાસના અરજદારો હોય તો તેઓને અમદાવાદમાં પરીક્ષા આપી શકે, જ્યારે સૌરાષ્ટ્રના ઉમેદવારો રાજકોટમાં પરીક્ષા આપી શકે. નવી હોસ્પિટલ મંજૂર થતાં આરોગ્ય વિભાગમાં મહેકમ વધ્યું. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્ર છે અને તે માત્ર ઓપીડી અને સામાન્ય સારવાર કરતા કરવા પૂરતા સીમિત છે. જોકે રાજકોટ શહેરમાં પ્રથમ વખત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ બની રહી છે, જે 24 કલાક ચાલુ રહેશે, જેથી વધારાના મહેકમની પણ સરકારી હોસ્પિટલની સાથે જ મંજૂરી આપી દીધી હતી. એટલે કે મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી બાદ હવે તરત જ ડિસેમ્બરના અંત સુધી તથા જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં જ પરીક્ષા યોજાઈ શકે તેમ માહિતી મળી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.